समाचारों तरफ आगळ वधीए। कच्छथी मोटा समाचार। कच्छना नखत्राणामां जूथ અથડામણ बाद तंगदीली भर्यो माहौल सर्जायो छे। जूथ અથડામણ बाद बे वाहनोने आग चंपी करवामां आवी हती। जो के रेन्ज आईजी अने एसपी सहित डेप्यूटी एसपी नो काफलो घटना स्थले पहुंची गयो हतो। कोटला मां बाइक मुद्दे युवान पर हुमलो थयो हतो अने आ हुमला बाद आग चंपी करवामां आवता विवाद वखर्यो। पोलीसे टीयर गेसना सेल छोड़ी स्थितिने थाळे पाडवानो प्रयास कर्यो। परिस्थितिने वणस्ती अटकाववा माटे आसपासना पोलीस स्टेशनना स्टाफ साथे एसआरपीना जवानोने पण तैनात करवामां आव्या छे। हजु सुधी विधिवत रीते फरियाद नथी नोंधाई। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, નખત્રાણામાં જે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો, અત્યાર સુધી શું કઈ કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ તો ત્યાંનો અત્યારે કેવો માહોલ છે, શું પરિસ્થિતિ? એ રીતે વાત કરીએ તો નખત્રાણાના કોટલા જળધરમાં એક યુવાન પર હુમલો થયો છે। એના બાદ વાતાવરણ તંગદિલી ભર્યું રાતે બન્યું હતું। સૂત્રોમાંથી જે પ્રાપ્ત માહિતી છે કે ગામમાં લગ્ન પ્રસંગ હતો ત્યારે એક યુવક ત્યાંથી મોટરસાયકલ લઈને અવારનવાર આટા ફેરા કરતો હોય અને યુવકે તેને અટકાવીને ઠપકો આપ્યો હતો, જેમાં ઠપકો આપનાર યુવક પર કુવાડીથી હુમલો કરાયો હતો અને ઘટના પગલે એક જૂથના લોકો ઉશ્કેર્યા હતા અને મોડી રાત્રે બાઇક સહિત અને કેબિનોમાં। રાજેન્દ્ર, ફરીથી આપની પાસે આવીશું। અત્યારે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે। સર, અઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે અને નખત્રાણામાં આજે જૂથ અથડામણનો સમગ્ર મામલો સામે આવ્યો છે, આપની પાસેથી જાણવા માંગીશું શું કઈ કાર્યવાહી કોઈ કામગીરી? એમાં સાહેબ એવું છે, નખત્રાણાના બાજુમાં કોટડા ગામ છે ને, જી કોટડા ગામમાં માતા પુત્રી લગ્ન પ્રસંગ હતો ને એના બાજુમાં બાઇક થી જોરથી આવતા કરતા એને સમજાવેલો કે ભાઈ તું નીકળશે નહીં, એના માટે બોલાચાલી થયેલી અને આસ્તે આસ્તે વાતાવરણ બગડ્યું હતું, પણ પોલીસ તાત્કાલિક બધા ડીવાયએસપી એસપી આઈજી બધા હાજર રહી અને પછી રાતે 2 વાગે એકદમ બધાને પોતપોતાના ઘરે મોકલીને શાંતિ બધું છતાં બધી શાંતિ છે, બાકી જે એક જણાને થોડું કઈ વાવી વાગ્યું છે અને અત્યારે બધી શાંતિ છે। રાતે પોલીસ નું કામ બહુ સારું, એસપી આઈજી બધા પહોંચી ગયા, ડીવાયએસપી અને ત્રણે તાલુકાની પોલીસ પણ આવી ગઈ હતી, એના કારણે બધું વાતાવરણ શાંત હતું, પછી છેલ્લે બધું શાંતિ થઈ ગઈ હતી। સાહેબ જી બિલકુલ સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર। તો ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જેમનું કહેવું છે કે જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને તેને લઈને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને ટીયર ગેસના સેલ છોડીને આ સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો, આ ઉપરાંત જે બે જૂથ હતા તેમને પણ સમજાવટ સમજાવટથી આ જે પૂરો મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે અને હાલ તંગદિલી ભર્યો માહોલ છે। ફરીથી અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસે જઈશું। રાજેન્દ્ર, નખત્રાણામાં નજીવી બાબતે જૂથ અથડામણ થઈ છે, સૌથી મોટી વાત હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધાઈ અને જેવી રીતે ધારાસભ્ય સાથે વાતચીત થઈ છે તેમનું કહેવું છે કે બંને પક્ષે સમજાવટ બાદ એક રીતે મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે, શું આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે, શું લાગે છે આપને? જેની વાત કરીએ તો રાત્રે મોડી રાત્રે જે સમજાવટનો દોર ચાલ્યો હતો અને હાલના તબક્કે તંગદિલીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, પરંતુ પોલીસ કાર્યવાહી કરી નથી અથવા શું કરવાની છે, કારણ કે બધા મોટા જે અધિકારીઓ આજે હાજર હતા ત્યારે આવો જે માહોલ જે સર્જાયો હતો તે પગલે પોલીસ શું કાર્યવાહી હવે કરે છે એ હવે તપાસ બાદ સમયાંતરે બહાર આવશે। જી અજી રાજેન્દ્ર, પૂરી માહિતી માટે આભાર। તો કચ્છના નખત્રાણામાં ગઈકાલ રાતનો આ બનાવ નજીવી બાબતે બાઇકને લઈને એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ એક રીતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ સામસામે આવી ગયા હતા, બે જેટલા વાહનોને આગ ચમકી પોલીસને જાણ કરવામાં આવી, એસપી ડેપ્યુટી એસપી સહિતનો જે પોલીસ કાફલો હતો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો છે।